નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ગણિતમાં બાદબાકી શીખીશું। આગળ આપણે સરવાળા શીખી ગયા, હવે આજે આપણે બાદબાકી વિશે સમજીશું। પહેલા ધોરણમાં તમે બાદબાકી શીખીને આવ્યા છો। બાદ એટલે કે ઓછું, બાદબાકી કરવી એટલે કે જે સંખ્યા આપેલી હોય એમાંથી બીજી સંખ્યાને બાદ કરવી એટલે કે ઓછી કરવી। જેમ કે તમારી પાસે 5 ચોકલેટ છે, એમાંથી 2 ચોકલેટ તમે તમારી નાની બહેનને આપી દીધી, તો 5 હતી એમાંથી 2 તમે આપી દીધી તો કેટલી વધી? 3। તો આમ 5 માંથી 2 ઓછા કર્યા એટલે 3 વધ્યા, તો આને આપણે કહીશું બાદબાકી એટલે કે ઓછા કરવા। તો આ રીતે સૌથી પહેલા તમારે તમારી નોટમાં બધી રકમ લખી લેવાની છે, લાઈન પાડીને લખવાનું છે, અને જે રીતે બોર્ડ ઉપર 3 દાખલા છે એની નીચે 3 અને એની નીચે 3 આમ જ લખવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ બધા દાખલા એક જ લાઈનમાં લખી નાખે છે, એમ લખવાનું નથી। જે બોર્ડ ઉપર છે અથવા તો તમને જે ફોટો મૂકવામાં આવે છે એમાં જે રીતે લખેલું છે એમ સરસ લાઈન પાડીને લખવાનું છે। તો હવે આપણે બાદબાકી વિશે સમજીશું। આ જે આડો લીટો નિશાની છે એ બાદબાકીની નિશાની છે, આને આપણે સરવાળા કહીએ છીએ અને આને આપણે બાદબાકી કહીશું। તો બાદબાકી સૌથી પહેલા આપણે 2-3 દાખલા લીટા પાડીને કરીશું। જેમ કે 7 છે તો એના માટે આપણે સરવાળા છે એ લીટા કરીને કરતા હતા, તો આપણે બાદબાકી છે એ મણકા કરીને લઈએ। 7 મણકા કરીએ, 1, 2, 3, 4, 5, 6, 7 એમાંથી 6 મણકા કાઢી નાખો, 1, 2, 3, 4, 5, 6 તો કેટલો મણકો વધ્યો? 1। તો આમ 7 માંથી 6 જાય તો કેટલા વધશે? 1। પછી 4 મણકા કરવાના છે, 1, 2, 3, 4 એમાંથી 1 મણકો કાઢવાનો છે, 1 મણકો આપણે કાઢી નાખ્યો તો કેટલા વધ્યા? 1, 2, 3 તો અહીંયા આપણે લખીશું 3। તો આમ આખી રકમ હોય છે 47 - 16, તો 47 માંથી 16 જ જાય, બાદબાકી કરી તો વધશે 31, એટલે આપણો જવાબ આવ્યો 31। પછી છે 58 - 24, પેલા 8 મણકા કરીશું, 8 મણકા કર્યા એમાંથી 4 બાદ કરવાના છે, 1, 2, 3, 4 તો વધશે 1, 2, 3, 4 એટલે કે 8 માંથી 4 જાય તો 4। હવે 5 મણકા કરીશું, 1, 2, 3, 4, 5 એમાંથી 2 ઓછા કરીશું, 1, 2 તો વધશે 1, 2, 3 એટલે કે આપણો જવાબ આવશે 34। 78 - 32 બાદ કરવાના છે, ફરી 8 મણકા કરીએ, 4, 5, 6, 7, 8 એમાંથી 2 ઓછા કરી નાખીએ, 1, 2 તો વધશે 1, 2, 3, 4, 5, 6 હવે 7 માંથી 3 બાદ કરવાના છે, તો 7 મણકા કરીએ અને 3 ઓછા કરીએ, 1, 2, 3 તો વધશે 1, 2, 3, 4 તો જવાબ આવશે 46। તો તમે આમ મણકા કરીને પણ બાદબાકી કરી શકશો। હવે આપણે આંગળીની મદદથી કરીશું, 4 એમાંથી 4 બાદ કરવાના છે, આ 4 છે એમાંથી 4 બાદ કરીએ, 1, 2, 3, 4 તો કેટલા વધ્યા? કાંઈ જ નથી, એનો મતલબ કે 0। તો 4 માંથી 4 જાય તો 0। પછી છે 7, આપણી 5 આંગળી એટલે 5, બીજા 2 એટલે કેટલા થયા? 7, એમાંથી 1, 2, 3, અને 4 કાઢી નાખીએ તો કેટલા વધશે? 1, 2, 3 તો 7 માંથી 4 જાય તો વધશે 3, જવાબ આવશે 30। હવે છે 0 અને નીચે પણ 0, તો 0 માંથી 0 જાય તો 0। પછી છે 8, 5 આંગળીની 5 અને બીજી 3, એમાંથી 5 કાઢવાના છે તો 5 કાઢી
पांच आंगळी आपणी એમાંથી આપણે એક અને બે બાદ કરી તો કેટલી વધી એક બે ત્રણ તો પાંચ માંથી બે જાય તો ત્રણ પછી છે આઠ એમાંથી છ બાદ કરવાના છે પાંચ અને ત્રણ આઠ આઠ આંગળી છે એમાંથી છ કાઢવાના છે તો પાંચ એક કાઢી નાખીએ એક આ બીજી આંગળી કાઢી એટલે પાંચ ને છ કાઢી તો વધી એક અને બે તો આઠ માંથી છ જાય તો વધશે બે જવાબ આવશે ત્રેવીસ પછી જે છ્યાસી માંથી બાસઠ બાદ કરવાના છે તો આપણે આ રીતે પણ કરી શકશું આંગળી માંથી ગણીને જેમ આપણે સરવાળા કરતા હતા કેટલા છે છ એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી એક અને બે કાઢી નાખીએ તો એક બે ત્રણ ચાર વધશે ચાર આઠ માંથી છ બાદ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાંથી છ કાઢી નાખીએ એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલા વધ્યા એક અને બે તો અહીંયા આપણે લખીશું બે એટલે જવાબ આવશે ચોવીસ પછી છન્નું માંથી પિસ્તાલીસ કાઢવાના છે તો પેલા છ માંથી પાંચ બાદ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી પાંચ કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ કેટલા વધ્યા ખાલી એક ને નવ માંથી ચાર કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર કાઢીએ એક બે ત્રણ ચાર તો કેટલા વધશે એક બે ત્રણ ચાર પાંચ તો આપણે અહીંયા લખીશું પાંચ તો જવાબ આવ્યો એકાવન પછી પાંસઠ માંથી ત્રેવીસ કાઢવાના છે એટલે કે પાંચ માંથી ત્રણ એક બે ત્રણ ચાર પાંચ એમાંથી ત્રણ કાઢી નાખો એક બે ત્રણ કેટલા વધશે એક અને બે આપણે આ લખીશું બે છ માંથી બે કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ બે ઓછા કરો એક અને બે તો વધશે એક બે ત્રણ ચાર તો આપણે લખીશું ચાર તો જવાબ આવશે બેતાળીસ તો બધાએ સરસ રીતે બાદબાકી સમજી લીધી હશે આ રીતે સરસ અક્ષરે તમારી ગણિતની નોટબુકમાં લખવાનું છે અને ખાસ ધ્યાન રાખજો તમને મેં ત્રણ રીતે બાદબાકી શીખવાડી તમને જે રીતે આવડે એ રીતે તમારે બાદબાકી કરવાની છે અને આવા બીજા દાખલા ગણી અને તમે એનો મહાવરો પણ વધારી શકશો જે તમે રફ નોટમાં કરશો અસ્તું